नमस्कार, सीएनबीसी बजारमां आपनुं स्वागत छे। सीएनबीसी बजारना मनी मैनेजरमां आपनुं स्वागत छे अने मनी मैनेजर एटले तमारा नाणानो चोक्कस आयोजन माटे अपातुं मार्गदर्शन। हूँ प्रीति दलाल, आप सौनुं स्वागत करूँ छूँ आजना मनी मैनेजरमां। मनी मैनेजरमां आजे आपणे वात करीशुं કે માર્કેટના ફ્લેટ પીરિયડની સમજ કેવી રીતે લેવી, આવા સમયે આપણે શું કરવું અને શું ન કરવું, અને લઈશું સાથે દર્શકોના સવાલો પણ। તો મની મેનેજરમાં અમે તમને વારંવાર કહેતા હોઈએ છીએ કે રોકાણ સતત કરો અને લાંબા ગાળા માટે કરો, અને તમારો જે રોકાણકાર તરીકેની યાત્રા છે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ જે જર્ની છે એ લાંબી હોવી જોઈએ, અને આમાં ઉતાર અને ચઢાવ આવે એ તો સ્વાભાવિક જ છે, પરંતુ અમુક સમય એવો પણ આવતો હોય છે કે માર્કેટ એકદમ ફ્લેટ રહેતા હોય છે। તો આવા સમયે આપણે શું કરવું અને શું ન કરવું, આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટ કાર્તિક ઝવેરી। કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે આપનું। અને જે રીતે મેં ઇન્ટ્રોડક્શનમાં જ વાંચ્યું કે જ્યારે માર્કેટ ઉપર જતું હોય છે તો આપણે ખુશ હોઈએ છીએ, જ્યારે માર્કેટ ડાઉન જતું હોય છે તો ઓફકોર્સ આપણે સેડ હોઈએ છીએ કે ભાઈ ડાઉન જતું રહ્યું, પણ જ્યારે ફ્લેટ હોઈએ છીએ તો પણ આપણી આઈ થિંક ઇમોશન્સ ફ્લેટ થતા લાગે છે, કારણ કે ફ્લેટ થઈ જતા હોય છે, શું કરવું એ ખબર નથી પડતી, કઈ દિશામાં જશે આગળ એ પણ આપણને ખબર નથી હોતી, એટલે એક ત્યારે અસમંજસ ઊભી થઈ જતી હોય છે। પણ જ્યારે આપણે ફ્લેટ પીરિયડની વાત કરીએ છીએ, એટલે સપોઝ આપણે દર્શકોને સમજાવવું હોય કે ફ્લેટ પીરિયડ એટલે શું, કે ફ્લેટ માર્કેટ એટલે શું, કઈ રીતે તમે સમજાવશો? તમે કીધું ને કે ફ્લેટ પીરિયડમાં શું કરવું, આપણે કસ્પન્જસ કન્ફ્યુઝન થઈ જાય। એકચ્યુઅલી જ્ઞાની પુરુષો બધા કહીને ગયા છે કે એનો જ્યારે આવો ફ્લેટ પીરિયડ આવે કે જ્યારે કન્ફ્યુઝનનો પીરિયડ આવે ત્યારે કંઈ ન કરવું, કંઈક બીજું કરવું, કંઈક ચોપડી વાંચવી, કંઈક નવી વસ્તુ શીખવી, કોઈક નવી સ્કિલ શીખવી, ક્યાંક બીજે ફરવા જવું, પણ બહુ ચિંતા ના કરવી બેસિકલી। પણ એનીવે આપણે ફ્લેટ પીરિયડની વાત કરીએ, એટલે જો આ એવો એક સમય હોય છે ને કે કોઈ મીનિંગફુલ કે કોઈ સોલિડ મૂવમેન્ટ નથી દેખાતી, નથી માર્કેટ બહુ ઉપર જતું, નથી નીચે જતું, આમ થોડુંક આમ સમજો ને 100 પોઈન્ટ ઉપર જાય, 100 પોઈન્ટ નીચે જાય, 200 ઉપર 200 નીચે, એટલે આમ રમ્યા રાખે એક સર્ટન પોઈન્ટ ઉપર। અને આને કારણે બધા લોકો જે લોકોને શોર્ટ ટર્મમાં પ્રોફિટ જોતો ને એ લોકોને એકદમ જબરજસ્ત ફ્રસ્ટ્રેશન થાય, અને ઇવન જે ઇન્વેસ્ટર્સ હોય એ લોકો જોવે કે મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના નીકળી ગયા, નથી માર્કેટ ઉપર જતું, નથી પડતું, પડતું નથી એ સારું છે, પણ પાછું ઉપર નથી જતું, અને થોડું ઉપર જાય છે પાછું નીચે આવતું રહે છે, પાછું થોડું નીચે જાય છે ને પાછું ઉપર આવતું રહે છે, એટલે કન્ટિન્યુઅસલી આ એક્ટિવિટી ચાલતી હોય છે। એટલે નોર્મલી જે આપણે મારી પાસે મેં છે ને થોડું રિસર્ચ કરેલું છેલ્લા 20 વર્ષનો જે આપણો માર્કેટ મૂવમેન્ટ ઉપર, તો એમાં છે ને અમે એમ જોયું કે આ જે એક્ટિવિટી હોય છે ને ઉપર નીચે ઉપર નીચે સાઇડવેઝ એના જેને કહીએ આપણે, એ લગભગ 12 થી 24 મહિનાની હોય છે। અને હું 3 દાખલા લઈશ। ફોર એક્ઝામ્પલ, એક આવો સમય હતો ઓક્ટોબર 2001 થી લઈને મે 2003, એટલે મીન્સ કે ઓલમોસ્ટ 19-20 મહિના જેટલો સમય। બીજી વાર આ થયું નવેમ્બર 2010 અને સપ્ટેમ્બર 2013ની વચ્ચે, 22 મહિના। અને ત્રીજી વાર જે મને જેમ જે જોયું કે માર્ચ 2015 થી લઈને જાન્યુઆરી 2017, એટલે અહીંયા પાછા 22 મહિના થયા। અને આજ ને થોડા લાંબા સમયના એક્ઝામ્પલ છે, એટલે મીન્સ 20-22 મહિનાના એક્ઝામ્પલ છે, નાના પણ ઉદાહરણો છે ઘણા બધા, પણ આ એક એવો સમય છે કે જ્યાં છે ને માર્કેટ કાંઈ કરતું ન હોય, ઉપર જાય નીચે જાય, 10% રેન્જમાં રમે કે 15% રેન્જમાં રમતું હોય, 15 ઉપર 15 નીચે, 10 ઉપર 10 નીચે। અને પ્રોબ્લેમ શું થાય છે કે લોકો કન્ફ્યુઝ તો થાય, પણ લોકો છે તે કંટાળી જાય, એ વધારે તકલીફની વસ્તુ છે, ફ્રસ્ટ્રેટ વધારે થઈ જાય, અને ત્યાં ઘણા બધા ઇન્વેસ્ટર્સ જિંદગીની બહુ મોટી મોટી ભૂલો કરી લેતા હોય છે, અને એ લોકોને ખબર પણ નથી પડતી કે આ ભૂલ થઈ રહી છે, અને એ વસ્તુની સમજ આગલા 2 વર્ષ કે 3 વર્ષ પછી જ થાય છે કે અરે બાપરે કેવડી મોટી જિંદગીની મિસ્ટેક કરી નાખી, કે આપણે આવું એક્શન લીધું, કે આ વેચ્યું, કે જે પણ આપણે કર્યું તે, એટલે એ ટાઈપની મેક્સિમમ મોટામાં મોટી મિસ્ટેક્સ લાઈફની આવા સમયમાં લોકો કરતા હોય છે, અને ખાસ કરીને જ્યારે સમય જાય ને એટલે પછી કંટાળી જાય એટલે ભૂલ થઈ। એબ્સોલ્યુટલી, અને ફ્રસ્ટ્રેશનમાં આપણે જે બી ડિસિઝન્સ લેતા હોઈએ છીએ, પછી માર્કેટમાં હોય કે ગમે ત્યાં હોય, ગમે વે ઓફ લાઈફમાં, એમાં આપણે રોંગ પડતા જ હોય છે, તે જ કહેવાયું છે કે ભાઈ પેશન્સ રાખવી જોઈએ, માર્કેટમાં ઇન્વેસ્ટ કરો ઓર અધરવાઇઝ ઓલ્સો, કારણ કે તમને જ્યારે ફ્રૂટ્સ જોઈતા હોય છે ત્યારે તમને નહીં મળે, યુલ હેવ ટુ વેઇટ। પણ જનરલી તમે એક આ મિસ્ટેક તો કહી, પણ જનરલી આવા પીરિયડ દરમિયાન કેવી એવી મિસ્ટેક્સ થતી તમે જોઈ છે, કારણ કે તમે ઘણી બધી સાયકલ્સ જોઈ છે, તો કઈ ટાઈપની મિસ્ટેક્સ તમે થતા જોઈ રહ્યા છો ઇન્વેસ્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ? ચોક્કસ, સો આઈ વિલ ટેલ યુ, એમાં
મને મેં જે બધું આઈડેન્ટિફાય કર્યું એમાં મને ચાર અલગ અલગ ટાઈપની પ્રકારની મિસ્ટેક્સ છે. ઓફકોર્સ ચારે ઇન્ટર રિલેટેડ છે, પણ સૌથી પહેલી તો વસ્તુ સંયમ તૂટી જવું, એટલે મીન્સ આપણે તમારું પેશન્સ છોડી દો. પેશન્સ છૂટી જાય ને એટલે તમને એવું લાગે કે યુનો શું કરીએ હવે, આમાં તો કઈ થતું નથી, આમાં કઈ મળતું નથી, અને વેચી દો. અને અધૂરામાં પૂરું, જો તમે છેલ્લા એ 6 મહિનામાં જ એન્ટ્રી કરી હોય માર્કેટમાં, કે છેલ્લા એ 12 મહિનામાં તમે એન્ટ્રી કરી, કે જ્યાં તમે થોડું ઉપર ચડતી બજાર જોઈ અને પછી એનો ડાઉન મુવમેન્ટ ચાલુ થઈ ગયો અને તમે એ ગાળામાં જો પકડાઈ ગયા, તો તમે તમારી જાતે પછી પ્રોમિસ એ કરો, આપણે બાધા લઈ લો અને એ બધું કરી લો કે માર્કેટમાં તો પાછું આવવું જ નથી, અને મની તમારું ક્યાંક ને ક્યાંક તો તમને વાપરવાનો સોર્સ મળે, કંઈક રસ્તો મળે, અને કંઈક ને કંઈક કારણ ઊભું થઈ જતું હોય છે. અને એને કારણે તમે એક તો માર્કેટમાંથી જતા રહેશો, તમે લોવેસ્ટ પોઈન્ટ ઉપર વેચશો અને પછી તમે કદાચ પાછા નહીં આવો. બીજી વસ્તુ જે બીજી ભૂલ કરે છે ને લોકો આ ટાઈમે લોકો એફડી સાથે કમ્પેરિઝન કરી નાખે છે કે ઓહો અત્યાર સુધી તો જો મેં આ પૈસા મારા જો એફડીમાં હોત તો મારા એનો આટલા 8% અને 9% અને 7% અને 6% થઈ ગયા હોત. પણ લોકો એ ભૂલી જતા હોય છે કે આ ખાલી નેગેટિવ પીરિયડ તમે યાદ રાખો છો. જયારે પાછલા વર્ષમાં જયારે ગેન બનાવેલો ત્યારે તમે એફડી સાથે કમ્પેર નહીં કર્યું, પણ ખાલી ખરાબ સમય તમે એફડી સાથે કમ્પેર કરો છો. પણ એ જે વ્યથા હોય છે, એ જે પેન હોય છે ને, એટલું બધું હોય છે પેન, એટલી બધી તકલીફ થતી હોય છે કે લોકોને લાગે કે જવા દો, અહીંયાથી બધા પૈસા કાઢો ને ફિક્સ ડિપોઝિટમાં નાખી દો, અને જેવું તમે એવું કરો આગળના 3 થી 6 મહિનામાં માર્કેટ એવું દોડી જાય કે તમને અફસોસ થતો રહે કે અરે બાપરે એનો આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. ત્રીજી ભૂલ જે લોકો કરતા હોય છે ને, એ લોકોના એડવાઇઝર બદલી લેતા હોય છે. તો આ ટાઈમે એ લોકોને લાગે છે કે આ એડવાઇઝર બરાબર નથી, આને કામ નહીં કર્યું, આને તો આટલું રિટર્ન મળ્યું, મારા દોસ્તારને આટલું મળ્યું, પણ મારો જે છે એ ખરાબ છે. પણ અહીંયા છે ને પ્રોબ્લેમ લેક ઓફ નોલેજનો છે. તમારા ફ્રેન્ડનો એડવાઇઝર હશે અને તમારા ફ્રેન્ડનું ઇન્વેસ્ટમેન્ટ તમે ચેક નથી કરતા કે કયા દિવસે કરેલું, કેટલો સમય થયો, કયા પોઈન્ટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ થયેલું, પણ તમે ખાલી ઉપરથી જુઓ કે મારું નુકસાન થયું એટલે મારો વાળો ખરાબ ને બાકી બધા લોકો સારા, એમ કહીને તમે બ્લેમ ગેમ ચાલુ કરી દો. અને આ એકચ્યુઅલી એક એવો સમય છે કે જ્યાં તમારે ટ્રાય કરવાનું હતું કે લિક્વિડિટી ફાઇન્ડ આઉટ કરી. આપણે થોડા વખત પહેલા આની પણ એક વાત કરેલી કે આ એક એવો સમય છે કે ફાઇન્ડ ધ કેશ, કે તમે ગમે ત્યાંથી કેશ ગોતો, લિક્વિડિટી ઉભી કરો, ને લિક્વિડિટી કઈ રીતે ઉભી કરે એનો પણ આપણે એક શો બનાવેલો. કે આ એવો સમય છે કે જ્યારે માર્કેટ આવું ડાઉન હોય ને ત્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને અગ્રેસિવલી ઇન્વેસ્ટ કરવું જોઈએ, વધારે પૈસા નાખવા જોઈએ, એવું નહીં કે આપણે કાઢી નાખીએ. એટલે આ ચાર મોટી મિસ્ટેક્સ કરે છે લોકો. પેશન્સ તૂટી જાય છે, એફડી સાથે કમ્પેર કરે છે, બ્લેમ ગેમ ચાલુ કરી દે છે, અને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી લોસ કરી બેસે છે. એટલે આ મારા ખ્યાલથી આવા સમય લોકો આવી ચાર ભૂલ કરતા હોય છે મોટી. પણ કાર્તિકભાઈ સાચી વાત કહી, પણ આપણી સાયકોલોજી એવી હોય છે ને કે જરાક પણ લોસ બેર નથી કરી શકતા, અને જે પ્રોફિટ્સ થયા હોય છે આપ જ્યારે માર્કેટ સારા ટાઈમે જે સારા ગેઇન્સ કરાવતું હોય છે ભૂલી જતા હોય છે, બીકોઝ ઇટ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ માર્કેટ કે માર્કેટે આપણને 24/7 સારા રિટર્ન્સ આપવા જ જોઈએ. એ ધ્યેયથી આઈ થિંક આપણે માર્કેટમાં ઇન્વેસ્ટર એન્ટર થતા હોય છે. પણ ઓલધો આપણે કેટલા બધા શોઝ કર્યા છે કે આપણે કેટલું બધું નોલેજ શેર કરતા હોઈએ છીએ કે જે ઉપર જાય છે નીચે આવતું હોય છે અને એ માર્કેટને પણ લાગુ પડતું હોય છે, અને બધામાં એક લાલ સીઝન હોતી હોય છે અને માર્કેટમાં પણ એ હોય છે, અને મે બી એનો બેનિફિટ લેવો જોઈએ. તમને એવું લાગે છે કે જે આવી સિચ્યુએશન હોય છે એનું બેનિફિટ લેતા કે એ સમજવા માટે ઇન્વેસ્ટર સમજી નથી શકતા કે રેડી નથી સમજવા માટે? યુ નો અ લિટલ બિટ ઓફ બોથ. થોડો બેવ પણ છે, બેવ વસ્તુ છે, 50-50 આમ જોવા જઈએ તો. પણ તમને હું છે ને 3-4 આપણા શ્રોતા માટે 3-4 હું તમને ટિપ્સ આપું કે તમારે શું કરવું છે. સૌથી પહેલી વસ્તુ તો આમે અનેક વાર કીધું છે કે તમે છે ને પ્રોફેશનલ સાથે વાત કરો, બેંક વાળાઓ સાથે નહીં વાત કરો, પણ પ્રોફેશનલ જે લોકો જેનું કામ આ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરે, કે વેલ્થ મેનેજમેન્ટ કરતા હોય, કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોય, જે પણ નામથી એનો એ લોકો પોતપોતાનું કામકાજ કરતા હોય, પણ પ્રોફેશનલ એન્ગેજ કરો. સી એનો સૌથી મોટો ફાયદો એ છે ને કે તમે 2 કે 3 આવા પ્રોફેશનલ સાથે વાતો કરશો ને તો તમારી જે વાતચીત છે એ વાતચીતનું લેવલ બહુ ઊંચું થઈ જશે. તમને બહુ મિનિંગફુલ અને બહુ સેન્સિબલ ઇન્ફોર્મેશન મળશે, તમે ડેટા સમજવા મળશો, તમને ડેટાનો પણ અનુભવ થશે, અને એનાથી તમારો આગળનો એક્સપિરિયન્સ વધારે સારો થશે. એટલે એક વસ્તુ તો એ કરો, તમે પ્રોફેશનલ્સને કરો, અને કદાચ 2 થી 3 લેવું, એ નથી કે 1ની સાથે રહેવાનું, 4 સાથે કામ કરો તમારે. પછી બીજી વસ્તુ, ફોર એક્ઝામ્પલ તમે જો સિપ કરતા હોય તો તમે કન્ટિન્યુ કરો, અને કન્ટિન્યુ પણ નહીં, તમે વધારો એને. હવે દાખલા તરીકે હું તમને કહું, આજે માર્કેટ આ લેવલ ઉપર છે, ઓકે, અને અહીંયાથી પછી આ લેવલ પડી ગયું, આ લેવલ ઉપર એને બી 100 હતી, અને પછી જેનું ડાઉન લાસ્ટ બોટમ જે આવી ગઈ એ 80 રૂપિયા એની બી આવી ગયું.
તમારું એવરેજ કેટલું આવ્યું? 90 રૂપિયા. પછી તમે 80 રૂપિયાના બોટમ થી પણ કન્ટિન્યુ કરતા જ રહો, જો સતત તમારે ત્યાં છે ને, ઘણા બધા લોકો એસઆઈપી બંધ કરી દેતો છે, પણ ત્યાંથી તમે કન્ટિન્યુ કરો ને, અને પછી માર્કેટ પાછી જયારે 100 નંબર ઉપર આવી જાય ને, તો ત્યારે તમારો એવરેજ ભાવ શું છે? 90 રૂપિયા. એટલે સંક્ષેપમાં, તમે 100 થી 80 અને 80 થી પાછો 100 ની જર્નીમાં ત્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, તમારું એવરેજ 90 રૂપિયા થઈ જાય છે. મેજિક ની વસ્તુ એ છે. અને જયારે માર્કેટ ફરીથી એ લેવલ ઉપર આવે છે ને, ત્યારે તમારા પૈસા ઇક્વલ નથી હોતા, તમારો ઓલરેડી નફો થઈ ચુક્યો હોય છે. આ સમયે તમારી પાસે લમસમ હોય તો લમસમ થી આવો. અને તમને ખબર કેવી રીતે પડે કે હવે આ સમય થઈ ગયો છે કે હવે આપણે બાય કરવાનું ચાલુ કરી દઈએ? જો આ પણ છે ને, આપણે અલગ અલગ શોઝમાં અલગ અલગ રીતે કીધું છે કે 5 થી 7 વર્ષના દરમિયાનમાં એક બહુ મોટો ફોલ આવે, કે બહુ મોટો મંદી આવે, રાઈટ? એ પછી છે ને, દર 2-2 વર્ષે કે દર 1-1 વર્ષે આવી મંદી નથી આવતી, પણ નાની નાની મંદીઓ આવે. એટલે કેવી કે 15%, 20%, 25%. એટલે તમને લાગે ને કે આ બહુ એનાલિસિસ એ કરવાની જરૂરત નથી. તમને લાગે કે આ ઇન્ડેક્સ 15 થી 20% નીચે આવી ગયું, તો તમને તમારું સિગ્નલ મળી ગયું કે હવે બાઇંગ ચાલુ કરી દો. એટલે આપણે છે ને ટાઈમિંગ નથી કરતા, પણ એક બ્રોડ લેવલ આપણે બધાએ ખબર હોય, આપણે સવારે છાપું જોઈએ અને વાંચીએ, અને એનો આપણે થોડુંક આઈડિયા રાખીએ કે ઓકે, જો માર્કેટ 60,000 હતું, કે આપણે નિફ્ટી 18,500, 18,700 સુધી ગયેલી, અત્યારે નિફ્ટી લગભગ 15 કે 16,000 ચાલે છે, તો તમને આશરે ખબર પડી જાય કે આ 15-20% નીચે આવી ગયું, તમને તમારું સિગ્નલ મળી ગયું. અને એટલું ના કરવું હોય ને, તો પછી લેટ ધ પ્રોફેશનલ્સ હેલ્પ યુ, અને પ્રોફેશનલને વાત કરો. તમે ખાલી કહેતા જાઓ કે તમારી પાસે પૈસા કેટલા છે, ને પ્રોફેશનલ તમારી હેલ્પ કરે છે. ઓફકોર્સ, તો એક માર્કેટને રીડ કરતા આવડવું જોઈએ, સિચ્યુએશન સમજતા આવડવું જોઈએ. અને જો નથી થતું, અને ઘણા જ તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો આ ફ્લેટ સિઝનથી, તો ઓફકોર્સ પ્રોફેશનલ્સ અવેલેબલ છે સમજાવવા માટે, અને એ સિચ્યુએશનનો ફાયદો કઈ રીતે લેવો એ પણ આપણે સમજી શકીએ છીએ. પણ કાર્તિકભાઈ, ઇન ધેટ રેફરન્સ, અત્યારે આપણે જે સિચ્યુએશન થ્રી પાસ થઈ રહ્યા છે, કે જે માર્કેટ જે સિચ્યુએશન થી પાસ થઈ રહ્યું છે, કયા સ્ટેજ પર અત્યારે આપણે છે? તો પ્રીતિબેન, આપણે બધાને આપણે એ રીતે હેલ્પ કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ સપ્ટેમ્બર ઓક્ટોબરનો તમે સમય યાદ રાખો, 2021નો, ત્યાંથી ડાઉન મૂવમેન્ટ ચાલુ થયું હતું, રાઈટ? હવે લાસ્ટ મહિનામાં, એટલે જૂનમાં, જૂન 2022માં આપણે લગભગ આશરે 18-19% નિફ્ટી ઉપર ડાઉન હતા. એટલે તમને મેં કીધું ને થોડી વાર પહેલા કે 15 થી 20% ડાઉન થાય એટલે તમને તમારું સિગ્નલ મળી ગયું. એટલે આપણે ઓલરેડી ડાઉન છે. કેટલો સમય ગયો છે? લગભગ 9 થી 10 મહિના ઓલરેડી થઈ ગયો છે. એટલે અહીંયાથી શું થશે કે બહુ મોટી મંદી આવશે, ચાન્સીસ આર વેરી લો કે બહુ મોટી મંદી નહીં આવે. એકદમ ફટાફટ 30-50% ઉપર થશે એવું પણ નહીં થાય. પણ ડાઉન ગયું છે, 100 થી 80 આવ્યું છે, 80 થી પાછું 100 ઉપર આવવાની શક્યતા ખરી આગળના 1 વર્ષમાં. એટલે તમને કદાચ 15 થી 20% આ લેવલથી તમને રિટર્ન મળી જાય, તમારા જૂના પૈસા હોય તો લેવલમાં આવી જશે લગભગ 8 થી 10 મહિનાઓમાં. એટલે વિચ મીન્સ વોટ, કે તમારે અત્યારે બાઇંગ કરવું જોઈએ. આપણે લગભગ, જે થોડી વાર પહેલા આપણે વાત કરીને કે 20 થી 22 મહિનાનો સમયગાળો હોય છે કે જ્યારે આ ફ્લેટ પીરિયડ ચાલતો હોય છે, તો એ 20-22 મહિનાનું જો આપણે એવરેજ રેફરન્સ લઈએ, તો અત્યારે આપણે મિડ પોઈન્ટ ઉપર છે. એટલે દેટ મીન્સ કે લોઅર પોઈન્ટ ઉપર છે. એટલે અહીંયાથી ઉપર જશે. એટલે મને એવું લાગે છે કે શેર પ્રાઇસ, એનએવી ને બધું અહીંયાથી રિવર્સ થશે, અને લગભગ 8-10 મહિનાઓમાં આપણે પાછા એ 18,700, 18,500ના નિફ્ટીના લેવલ ઉપર આવશું. એટલે જ્યારે લેવલ ઉપર આવશું ને, ત્યારે તમારી પાસે ઓલરેડી નફો તમારી પાસે દેખાવો જોઈએ. દેટ મીન્સ કે તમે રાઈટ વસ્તુ કરી. એટલે મારા ખ્યાલથી બહુ આપણે ટાઈમિંગનું કરવું નથી, પણ આજે, કાલે, અઠવાડિયે, 10 દિવસે જેમ જેમ થતું જાય કરતા રહીએ. જો બાય ચાન્સ એસઆઈપી બંધ કરી તો પાછી ચાલુ કરી, પણ કીપ ઇન્વેસ્ટિંગ. જી, કીપ ઇન્વેસ્ટિંગ એ એક મોટો મુદ્દો છે, કે યુ હેવ ટુ કીપ ઓન ઇન્વેસ્ટિંગ. માર્કેટ એનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. અને એ રાઇઝ એન્ડ ફોલમાં પણ આપણને એક એડવાન્ટેજ મળતો હોય છે. એક ફોલમાં જો આપણે, કે ફ્લેટ સિઝનમાં આપણે જો લેતા હોઈએ છીએ, તો આપણને એક સારા એવા યુનિટ્સ મળતા હોય છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરતા હોવ છો, અને જો તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોવ છો, તો એક સ્ટેગર્ડ મેનરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટની સલાહ એક્સપર્ટ્સ આપતા હોય છે, જેથી તમારું એક એવરેજ ઓફ કોસ્ટનું પણ તમને એક એડવાન્ટેજ મળી શકે. પણ અત્યારની સિચ્યુએશન જોતા કાર્તિકભાઈ, કયા એવા સેક્ટર્સ છે કે જ્યારે એક આ સ્લગિશ પીરિયડમાંથી આપણે ઉપર આવશું, તો યુનો ફૂલ ફ્લેજ બ્લોસમ થઈને આવશે, તો કયા એવા સેક્ટર્સ છે જેમાં તમે રોકાણની સલાહ આપો છો? સી, ફોર એક્ઝામ્પલ, ઓટો, એફએમસીજી, આ બે ક્ષેત્ર એવા છે કે જ્યાં ઓલરેડી એક જાતનું હાઈ પોઈન્ટ પર આવી ગયું છે. એટલે આ લગભગ આપણા એ લોકોના ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે. એટલે અહીંયાથી પડવાની શક્યતા બહુ ઓછી. એ તો નેચરલી આગળ કરશે ને સારું કરશે. પછી બીજી સાઈડ ઉપર આપણે જોઈએ તો
ફોર એક્ઝામ્પલ આઈટી ટેકનોલોજી ટેકનોલોજી એટલું બધું નીચે પડી ગયું છે, આશરે બધા જ શેર 25-30% કોક તો એનાથી વધારે પણ બધા પડી ગયા છે. એટલે 25-30% કાપ એટલે દેટ મીન્સ એનું બહુ સારું કરેક્શન થઈ ગયું. અને જ્યારે એનું હવે રિઝલ્ટ ફેરવશે, હવે એનો ટર્ન અરાઉન્ડ થશે. સી ડોલર એવું નથી કે ડોલર આજે 70-80 રૂપિયાનો થયો તો અહીંયાથી સુધી 90 જવાનો છે, એટલું એવું ના થાય. દર વર્ષે 3-4% ડેપ્રિસિએશન આપણે કદાચ એક્સપેક્ટ કરીએ, પણ એને કારણે આપણે એમ વિચાર કરીએ કે એનો આઈટી હજી પણ ડાઉન જશે, એવું નહીં થાય. મારા ખ્યાલથી આઈટીનું પતી ગયું, અને જેટલું આ ડાઉન જવાનો હતો રૂપિયો એટલો કદાચ જતો રહ્યો. અહીંયા લગભગ ફોલ અરેસ્ટ થઈ જશે, એટલે ફોલ બંધ થઈ જશે, અને જેવું રિવર્સલ થશે મારા ખ્યાલથી આઈટી પણ બહુ સરસ કરશે. બેન્કિંગ આગળ બહુ સરસ ચાલશે, કારણ કે બેન્કિંગ હજી ચાલ્યું જ નથી, એટલું બધું ઇન્ટરેસ્ટ નથી. પણ બેન્કિંગમાં પણ આજે બધા ઇન્ટરેસ્ટ રેટ જ્યાં સુધી વધતા હોય ને ત્યાં સુધી નેચરલી લોકોને તકલીફ થતી હોય, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બેંકને પણ વધારે પ્રોફિટનો ફાયદો થશે. આ પ્રોફિટ આગલા ક્વાર્ટરોમાં દેખાશે, કે જ્યારે વ્યાજદરો ઉપર ગયેલા પ્રોફિટ આવ્યો બેંકને ત્યારે વધારે કમાઈ દેખાશે, અને પછી જ્યારે વ્યાજદરો નીચે આવવા માંડશે આગલા 6-8-10 મહિનામાં ત્યારે પાછો બિઝનેસ વધશે. એટલે બિઝનેસ વધશે એટલે દેટ મીન્સ અગેન બેંક આગળ ચાલશે. એટલે મારે ખ્યાલથી આ 3-4 એરિયાઝ જે છે, તમે આમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો બહુ સરસ રિટર્ન મળી શકે. ઓકે, તો તમને એરિયાઝ પણ આપી દીધું, આપણે કયા સ્ટેજ પર અત્યારે ઇન્ડિયન માર્કેટ છે એ પણ સમજી લીધું, અને એક અત્યારની જે સિચ્યુએશન છે એ રોકાણ માટેની એક ઉત્તમ તક છે, અને એક સ્ટેગર્ડ મેનરમાં તમારે ધીરે ધીરે રોકાણ કરવું જોઈએ. અને જો તમે SIP કરતા હો તો પણ એ ચાલુ જ રાખવી જોઈએ, ન કરતા હોય તો ચાલુ કરી દેવી જોઈએ, જેથી જ્યારે માર્કેટ અપ જાય તો તમને એડવાન્ટેજ મળી જાય. પણ આ જે ફ્લેટિશ જ્યારે માર્કેટ હોય છે તો ગભરાવાની જરૂર નથી, ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. જસ્ટ તમે તમારું જે ઇન્વેસ્ટમેન્ટની સાયકલ છે એ તમારે ખાલી ચાલુ રાખવાની છે. પણ એ સાથે જ આપણે અહીંયા એક બ્રેક લેવાનો બી સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. આપનું સ્વાગત છે, અને હવે જઈશું આપણે દર્શકોના સવાલો તરફ. અને કાર્તિકભાઈ, જે પહેલો સવાલ આવી રહ્યો છે પ્રકાશ પરમારનો, એ કહી રહ્યા છે કે મારે 3 વર્ષ માટે સ્મોલ કેપમાં રોકાણ કરવું છે, અને અત્યારે એડલવાઇઝ સ્મોલ કેપ ફંડ અને DSP સ્મોલ કેપ ફંડ આ બંને 3 વર્ષમાં 30% સુધીના રિટર્ન આપી રહ્યા છે, તો આ બંનેમાંથી ક્યાં રોકાણ કરવું જોઈએ એમનો સવાલ છે. એમને 25,000નું માસિક રોકાણ કરવા માટેની એમની તૈયારી છે. જી, સૌથી પહેલી વસ્તુ, તમે સ્મોલ કેપમાં કરો છો, વિચ ઇઝ વેરી ગુડ, નો પ્રોબ્લેમ. પણ એન્શ્યોર કરો કે આ જે સ્મોલ કેપમાં તમે ઇન્વેસ્ટ કરો છો ને એ તમારા ટોટલ ઇન્વેસ્ટમેન્ટનું 30% વધારે નથી. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ બીજી જગ્યાઓ પણ હોવું જોઈએ. એટલે દાખલા તરીકે લાર્જ કેપમાં ને મિડ કેપ ને એ જગ્યાઓ પણ હોવું જોઈએ. એવું નહીં કે સ્મોલ કેપમાં તમને રિટર્ન મેક્સિમમ દેખાય છે એટલે તમે બધા પૈસા અહીંયા નાખો છો, એવું ના થવું જોઈએ બધા માટે. ઓકે, બીજી વસ્તુ એ છે કે હવે સી આમાં જે તમે 30% રિટર્ન જુઓ છો ને છેલ્લા 1 વર્ષનું કે જે પણ તમે પરફોર્મન્સ જોયો છો કે બેનું ઇક્વલ છે. સી આમ જોવા જાવ તો તમે પોર્ટફોલિયો જુઓ, વધારે થોડું એનાલિસિસ કમ્પેરિઝન કરો, પોર્ટફોલિયો જુઓ, તમે જોશો કે ઘણી બધી વસ્તુ ઘણા બધા ફંડની સિમિલર હોય છે, એટલે મીન્સ એક જેવી હોય છે. એટલે તમે કયું ફંડ લો એ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ પોઈન્ટ એ છે કે તમે એ ફંડ લો, તમારું ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર હોવું જોઈએ. એટલે થોડાક લાર્જ, થોડાક મિડ અને થોડાક સ્મોલ કેપ. તમે બે ફંડ લો તમારી મરજી હોય તો, નહીં તો એક ફંડ લો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બે જ ફંડ સારા છે. ઓકે, તો બે ફંડ પણ તમે લઈ શકો છો, પણ તમારું ટોટલમાં સ્મોલ કેપનો પોર્ટફોલિયો 30%થી વધારે ન હોવો જોઈએ, જો ટોટલ પોર્ટફોલિયોનું આપણે ડિસ્ટ્રીબ્યુશન જોતા હોઈએ તો. સાથે જ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે વિકાસ જૈનનો, એ કહી રહ્યા છે કે 23 વર્ષના છે, યંગ ઇન્વેસ્ટર છે, અને મ્યુચ્યુઅલ ફંડમાં 35 વર્ષ સુધી રોકાણ કરવા માગે છે, તો કયા એવા મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરવાનું સજેસ્ટ કરશો ટુ બિગિન વિથ? ઓકે, સો કયા મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ સેકન્ડ ક્વેશ્ચન, બટ કેટેગરી ઓફ મ્યુચ્યુઅલ ફંડ. પહેલી વસ્તુ, લગભગ 40, તમારે જો 3 સેક્ટર 3 એરિયા રાખવા હોય ને 3 ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ, 40% લાર્જ કેપ, 30% મિડ કેપ અને 30% સ્મોલ કેપ. એટલે 40-30-30 એક રેશિયો બનાવો અને આ રીતે ઇન્વેસ્ટ કરો. પછી તમે આ વેબસાઇટ્સ ઉપર ચેક કરી શકો કે કયા ફંડ સારા છે, શું કરે છે. પણ એમાં 1 વર્ષનું પણ પરફોર્મન્સ જુઓ, જેમ આપણે થોડી પહેલા એક બીજા પ્રકાશભાઈને પણ કીધું, પણ તમે એની સાથે 3 વર્ષનું પણ પરફોર્મન્સ જુઓ, એની સાથે 5 વર્ષનું પણ પરફોર્મન્સ જુઓ.
એટલે પછી તમને જે ફંડ દેખાય ને કે આ ફંડ કન્સિસ્ટ છે કે 1 વર્ષના ટાઈમ ફ્રેમમાં, 3 વર્ષ, 5 વર્ષ બધામાં જે ઓકે છે, અને 4 સ્ટાર કે 5 સ્ટાર છે એ પ્રમાણે તમે ડિસાઇડ કરી શકો છો, એ પ્રમાણે તમે લઈ શકો છો. સી, કોઈ એક પર્ટિક્યુલર મ્યુચ્યુઅલ ફંડ આ લેવું કે તે લેવું એ છે ને ઘણી વાર મુશ્કેલ થઈ જતું હોય છે, કારણ કે ફંડ મેનેજર શું કરશે એ ફંડમાં એ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે. શેરનું રેકમેન્ડેશન આપવું ઇઝી છે, પણ મ્યુચ્યુઅલ ફંડમાં તમે જુઓ કે સ્મોલ કેપ કેટેગરીમાં ટોપ 5 કયા છે કે ટોપ 10 કયા છે, પછી એમાંથી એક ચૂઝ કરો, મિડ કેપમાં એક ચૂઝ કરો અને લાર્જ કેપમાં એક ચૂઝ કરો. એ રીતે તમે તમારી જાતે જ આ પોર્ટફોલિયો બનાવી શકો. ઓકે, તો તમારે રોકાણ મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપમાં ડિવાઈડ કરવું પડશે, અને તમે જે તમને રેશિયો આપ્યો છે 30-30-40% તમે ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો, અને તમારી પાસે લોંગ પીરિયડ છે, લોંગ ટેન્યોર છે, એટલે આઈ એમ શ્યોર કે એક સરસ રીતે તમે તમારો પોર્ટફોલિયો બનાવી શકશો અને રિટર્ન્સ પણ મેળવી શકશો. નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે પાર્થ તલસાણિયાનો આવી રહ્યા છે, એ કહી રહ્યા છે કે શું હું માત્ર લાર્જ કેપમાં રોકાણ કરું તે એ યોગ્ય રહેશે? જો હા તો કઈ સ્કીમ્સમાં રોકાણ કરવું જોઈએ? જી પાર્થિભાઈ, હવે આમાં છે ને લાર્જ કેપ તો ઇન્વેસ્ટમેન્ટ એ કરી શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ કન્ઝર્વેટિવ સ્ટ્રેટેજી બની જશે કે ફક્ત લાર્જ કેપમાં જે રિટર્ન મળશે એ પણ લગભગ લાર્જ કેપ ટાઈપનું જ રિટર્ન મળશે. એટલે દેટ મીન્સ કે તમે 12-15% એક્સપેક્ટ કરી શકો છો. જે રીતે ઇન્ડેક્સ આગળ ચાલશે એ જ રીતે તમારી લાર્જ કેપ સ્ટ્રેટેજી ચાલશે. એટલે શું કરી શકો? ઓફકોર્સ કરી શકો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પણ એનાથી કંઈક બેટર છે? તો એનો જવાબ છે યસ, એનાથી બેટર છે. મિડ કેપ્સમાં આપણે શું કામ ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ? કારણ કે એમાં જે ક્ષમતા હોય છે રિટર્ન્સ તમને લાવવાની એ વધારે છે, અને સ્મોલ કેપ એટલે હજુ નાની કંપનીઓ, કે એમાં જે ગ્રોથ મળશે એ તમને લાર્જ કેપમાં ગ્રોથ નહીં મળે. હવે દાખલા તરીકે કોઈ નાની કંપની હોય કે જે છેલ્લા 10 વર્ષથી કે 15 વર્ષથી માર્કેટમાં હોય અને એ લોકોનો બિઝનેસ કરતા હોય, તો એ લોકોને 30% ગ્રોથ બહુ ઇઝીલી મળી જશે. બીજી રીતે જોવા જઈએ તો જેની કોઈકની બેલેન્સ શીટ આજે 500 કરોડ હશે ને, તો ત્યાં એ લોકોને 20-30% ગ્રોથ બહુ ઇઝીલી મળશે. પણ જ્યારે કોઈ તમે એવી કંપની લો કે કોઈ મોટી દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટોબ્રોન એ ટાઈપની લો કે જ્યાં કદાચ એ લોકોનું ટર્નઓવર હજારો લાખો કરોડોમાં હોય, તો ત્યાં 20% ગ્રોથ તમને નહીં મળે, ત્યાં તમને 8-10% ગ્રોથ દેખાશે. આ ખાલી હું આશરે સમજાવવા માટે કહું છું, દીઝ આર નોટ રિયલ નંબર્સ, પણ ખાલી સમજવા માટે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં શું કામ કરવું જોઈએ. લાર્જ કેપમાં જરૂરથી કરો, પણ સાથે સાથે બીજી વસ્તુમાં પણ કરો, તો પોર્ટફોલિયો પણ મજબૂત બનશે અને રિટર્ન સારું આવશે. એબ્સોલ્યુટલી, એટલે જ અમે તમને એક બેલેન્સ પોર્ટફોલિયોનું કહેતા હોઈએ છીએ કે બધે જ તમારું એક બેલેન્સ એક ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, જેથી એક તમને કેપિટલ એપ્રિસિએશનમાં એક પુશ મળી શકે છે અને એક તમારી મૂડી પણ સચવાઈ રહે છે અને તમને બધા જ એવન્યુઝનું બેનિફિટ પણ મળે છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ પર્સ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શહેર ઉંમર સાથે, ઇમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.